મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજ્યમાં સતત 7 દિવસ ઘણા ખરા વિસ્તાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં આજથી સપ્તાહ સુધી વરસાદી રાહ. પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ વરસશે. કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ ખાબકી શકે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેશે. અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. ગુજરાત રિજન કે લીએ ડે 1 સે લેકર ડે 4 તક આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ ઓર ડે 5 ઓર ડે 6 ઓર ડે 7 મે મોસ્ટ પ્લેસીસ પે લાઇટ ટુ મોડરેટ રેન હોને કા ગુજરાત રિજન મે પૂર્વાનુમાન દિયા ગયા હૈ. આજે રાજ્યમાં વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. જ્યારે 6 તારીખ છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા જવા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. તો 7 તારીખે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા જવા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 8 તારીખે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટા જવા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે ખતરનાક આગાહી કરી. ચોમાસા પહેલા આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરી. ચોમાસા પહેલા ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટી. આંધી વંટોળની અંબાલાલે કરી આગાહી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ પણ બન્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે મજબૂત ચોમાસું આવી રહ્યું છે અને તેમના મત મુજબ ચોમાસા પહેલા કચ્છમાં આંધી વંટોળની શક્યતા પણ છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ અગાઉ પણ કહી ચૂક્યા છે કે આ વખતે ચોમાસું જોરદાર રહેશે. અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ વરસશે. મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ચોમાસું પહોંચી જશે અને આ જે વર્ષે ખેડૂતો માટે આ જે ચોમાસું છે એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ વખતે ચોમાસાની શરૂઆત સારી રહેશે, જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજ સાથે મેઘરાજા બગડાટી બોલાવી શકે છે. ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે, એટલે 9-13 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા જેવા વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ચોમાસું આસપાસ છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા. જ્યાંથી ચોમાસાની એન્ટ્રી થાય છે એ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો. બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બારડોલીના બાબેન ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ પડતા ભારે બફારા અને ભીષણ ગરમીથી લોકોને રાહત મળી. મહત્વનું છે કે થોડા દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પધરામણી કરી શકે છે. આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળ્યો. પૂર્વ પટ્ટીમાં અચાનક વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગણદેવી, બિલીમોરા સહિતના વિવિધ પંથકમાં વરસાદી ઝાપટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આ તરફ હવામાન વિભાગે પણ મહત્વની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. તો આગામી 7 અને 8 તારીખના રોજ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં હળવો અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ચોમાસા પહેલા જામનગર પંથકના ખેડૂતોએ આગોતરા વાવેતરના શ્રી ગણેશ કર્યા. ચોમાસું નજીક છે. રાજ્યના ખેડૂતો આકાશમાં મીઠ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થાય. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ વરસાદ પહેલા જ આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. જામનગર જિલ્લાના કેટલાક ખેડૂતો આગોતરા વાવેતરની તૈયારી કરતા જોવા મળ્યા. તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ થોડા દિવસો બાદ ચોમાસું બેસવાની આગાહી કરી છે. વરસાદની આગાહીને લઈને જામનગર પંથકના ખેડૂતો પણ વાવણી માટે પાણી છે ત્યાં વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે.
લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ અગાઉ પાણી હોવાના કારણે મગફળીનું વાવેતર કરી રહ્યા છે. જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર કરીને ખેડૂતો પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે. રાજ્યમાં આજે બે સ્થળોએ આગની ઘટનાઓ બની. અંકલેશ્વરમાં તો કંપનીનું ગોડાઉન સળગ્યું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી. કાળઝાળ ગરમી દરમિયાન આગ ભભૂકવાની ઘટનાઓ વધે છે ત્યારે જીઆઈડીસીની કંપનીમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોત જોતામાં તો આગ એટલી ફેલાઈ ગઈ કે ફાયરની ટીમને પણ ભારે જહેમત ઉઠાવવી પડી. ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી હતી. સ્ટાર કલર નામની કંપનીના ગોડાઉન સળગ્યું હતું. ભીષણ આગના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા. આગ પર કાબુ મેળવવા 5 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક તરફ આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે તો બીજી તરફ ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે. જોકે ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને વધુ આગળ વધતા અટકાવી હતી. આ તરફ મોરબીમાં પણ વિકરાળ આગ લાગી. માળિયા મિયાણા હાઈવે પર પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ખોખરા હનુમાનજી મંદિર નજીકની મિલમાં ભીષણ આગ લાગી હતી. પેપર વર્સ્ટને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગને કાબૂમાં લેવા મોરબી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની. સોની વેપારીની આંખમાં સ્પ્રે ચાટી લૂંટનો નિષ્ફળ પ્રયાસ. લૂંટારુએ લૂંટ કરવા માટે અલગ અલગ મોડલ્સ ઓપરેન્ડી અપનાવતા હોય છે ત્યારે રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાં એક લૂંટારુ ત્રાટક્યો. જ્વેલર્સમાંથી મોંઘા દાટ દાગીના લૂંટીને ભાગી જવાનો લૂંટારુના મગજમાં પ્લાન ચાલતો હતો. લૂંટ કરવાના મક્કમ ઈરાદા સાથે આવેલું લૂંટારુ સોની વેપારીની આંખમાં સ્પ્રે ચાંટી લૂંટનો પ્રયાસ કર્યો. પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. લૂંટના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લૂંટારુ સોની વેપારીની આંખમાં સ્પ્રે ચાંટવાનો પ્રયાસ કરે છે, પરંતુ સોની વેપારીએ હાથ આડો રાખતા તેનો આ પ્રયાસ નિષ્ફળ નીવડે છે. ત્યારબાદ લૂંટારુ ભાગવાનો પ્રયાસ કરે છે તો સોની વેપારીએ પોતાની પાસે રાખેલી એક ઇલેક્ટ્રિક વસ્તુથી આ લૂંટારુને ભગાડી દીધો હતો અને તેમાં સફળતા મળી. અમરેલીના એક ગામમાં સિંહ ઘૂસી આવ્યો. મોરજર ગામમાં પશુ બાંધવાના વાડા સુધી સિંહ આવી ચડતા લોકોમાં ફફડા. ધારી પંથકના આસપાસના ગામડાઓમાં સિંહ ઘૂસી જવાની ઘટનાઓ વારંવાર બને છે. જોકે આ વખતે તો સિંહ છેક પશુ બાંધવાના વાડા સુધી ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. મોરજર ગામને એક પશુઓ બાંધવાના વાડામાં સિંહ ત્રાટક્યો હતો. ગાયો બાંધેલા પશુવાડામાં શિકાર કરવા ઘૂસેલા સિંહને જોઈને પશુઓમાં નાસભાગ મચી ગઈ. જોકે સિંહ અંદર ઘૂસ્યા બાદ પશુવાડાનો દરવાજો બંધ થતા અંદર ફસાઈ ગયો. પશુવાડામાં બાંધેલી વાછરડીનો શિકાર કર્યા બાદ બહાર નીકળતા મત્તા સાવજનો વિડીયો વાયરલ થયો છે. ગાય બાંધવાના વાડામાં સિંહ આમથી તેમ ફરી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ગામમાં સિંહ ઘૂસ્યો હોવાની ઘટનાની સમગ્ર ગામમાં જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા. અંતે કેટલાક લોકો પહોંચ્યા અને પશુવાડાનો દરવાજો ખોલતા સિંહ નાસી છૂટ્યો. ગુજરાત ઈટીએસને મળી સફળતા. કચ્છમાંથી બિનવારસી હાલતમાં ઝડપાયું 130 કરોડનું ડ્રગ્સ. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 30 કિલો કોકેન ઝડપાતા ખળભળાટ મચી ગયો. ગુજરાત ઈટીએસની ટીમે કોકેનના 13 પેકેટ જપ્ત કર્યા. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેનની કિંમત કરોડોમાં અંકાઈ રહી છે. ગુજરાત ઈટીએસે સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડીને કોકેનનો જથ્થો જપ્ત કર્યો. આ અંગે ઈટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત ઈટીએસ દ્વારા કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેન ઝડપાયું. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેન કબજે કરાયું. ગુજરાત ઈટીએસએ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડી કોકેનનો જથ્થો જપ્ત કર્યો. આ પહેલા સપ્ટેમ્બર 2023માં મીઠી રોહર પાસેથી 800 કરોડના મૂલ્યો 80 કિલો કોકેનનો જથ્થો ઝડપાયો. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગનો મોટો જથ્થો પકડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ગત સપ્ટેમ્બરમાં કચ્છ જિલ્લામાં સ્થાનિક પોલીસે 800 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. બનાસકાંઠા પાલનપુર શહેર વોર્ડ 6ના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર. જિલ્લા કલેક્ટરે જાહેરનામું કર્યું. પ્રસિદ્ધ ખાસદાર ફળી, ભક્તોની લીમડી, નાની બજારનો સમાવેશ. રબારીવાસ, જમદારવાસ, જમાદારવાસની સાથે સાથે ગોબાંધવાસ, સલાટવાસ પણ સામેલ થયો છે. સુન્ની વોરવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી છે. કમાલપુરા, ઝવેરી માર્ગ, દિલ્હી ગેટ, પથ્થર સડકને પણ સમાવવામાં આવ્યા છે. સબરકુવા, જૂનો અબરકુવા, જાંજર સોસાયટી સહિતના વિસ્તારો સામેલ થયા છે. અસરગ્રસ્ત વિસ્તારને 2 કિલોમીટર સુધીનું ક્ષેત્ર છે કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હીમાં